શ્રી વમરભાઈ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ અંકલેશ્વર ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે વ્યાખ્યાન યોજાયું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તથા BBA પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉક્ટર કેતન ઉપાધ્યાયે કોર્પોરેટર્સ પોતાની સામાજિક જવાબદારી કઈ રીતે વહન કરી શકે પર્યાવરણને સાંકળીને આ વિષય પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી વ્યાખ્યાન આપ્યું હતું. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર જયશ્રી ચૌધરીએ પ્રસ્તાવના બાંધી હતી તથા વક્તાનો પરિચય આપ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર KS ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે પર્યાવરણની પ્રત્યેની જાગૃતિ વર્તમાન સમયમાં અનિવાર્ય બાબત બની ગઈ છે. મુખ્ય વક્તા ડૉક્ટર કેતન ઉપાધ્યાયે પર્યાવરણ વિશે વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે આજે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ કેટલીક વખત આ બધું પર્યાવરણ અને સમાજને નુકસાનકારક બનતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે સબકા સાથ સબકા વિકાસ, SEBI એ બિઝનેસ રિસ્પોન્સિબિલિટી સસ્ટેનેબલ રિપોર્ટિંગ માટે 2022માં નિયમો બનાવ્યા છે. ઇન્ડિયન કોર્પોરેટર સેક્ટરે આ નિયમોનું કડકપણે પાલન કરવાનું હોય છે. કોર્પોરેટરની જવાબદારી નાગરિકની જેમ રહેશે. પર્યાવરણ પ્રત્યેની સજાગતા, માનવ અધિકારો, સસ્ટેનેબલ ઉત્પાદન, કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય, અભ્યાસ અને મેડિકલ સહાય, આ બધાનું ધ્યાન રાખવાનું છે. કોર્પોરેટરના એન્યુઅલ રિપોર્ટમાં આ બાબતે એમને શું યોગદાન આપ્યું છે એ બધી વાતોનો ખ્યાલ આવે છે. મટીરિયલિસ્ટિક વાતાવરણમાં મટીરિયલિસ્ટિક ગ્રોથ થયો, ઇન્ડસ્ટ્રીઝ વધી, રોડ સારા થયા, પરંતુ ઓવરઓલ ડેવલપમેન્ટ, ઓવરઓલ ગ્રોથમાં આ મુદ્દો આપણે ભૂલી રહ્યા છીએ કે આવનારી જનરેશન માટે ચોખ્ખી હવા, ચોખ્ખા પાણી તથા લાંબા સમય સુધી બેલેન્સ કરીને જીવી શકાય તેવા પર્યાવરણનો વારસો આપવા માટે આપણે પર્યાવરણ પ્રત્યે સજાગતા, જાગૃતતા રાખવી પડશે. કેમ્પસ એમ્બેસેડર શિવક પઢિયારે પ્રતિભાવ આવતા જણાવ્યું હતું કે આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કોલેજને ટેકઓવર કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ પર મોટો ઉપકાર કર્યો છે. અમે કોલેજના વિકાસ માટે સતત કાર્યશીલ રહીશું. ડૉક્ટર કેતન ઉપાધ્યાયનું વક્તવ્ય ખૂબ ઉપયોગી નીવડશે. આ પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન થતું રહે એ વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા રાજેશ પંડ્યાએ આભારવિધિ કરી હતી. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ.